અમદાવાદમાં થયેલ સિરિયલ બ્લાસ્ટ મામલે આજે સજાની સુનાવણી હાથ ધરવામાં આવી છે ત્યારે આપણી સાથે જાણીતા વકીલ છે આપણે તેમની સાથે વાત કરીશું સાહેબ આખો જે કેસ હતો તમે કઈ રીતે જુઓ છો આ કેસ સૌથી વધારે મોટો માનવ અધિકારના ભંગનો હતો બીજી વસ્તુ રાષ્ટ્રીય સાર્વભૌમત્વનો સવાલ હતો ધીસ વોઝ ધ વોર અગેન્સ્ટ ધ સ્ટેટ એટલે એના માટે વેજિંગ ધ વોરની એક સેક્શન છે કે રાજદ્રોહ કરો રાજ્ય સામે યુદ્ધ કરવું એટલે આવો ગુનો હતો અને આની અંદર હિમાંશુ રોય કરીને બોમ્બેના અધિકારી હતા એમણે બધી મદદ કરેલી અને આપણે ત્યાં જે પાયાનું કામ કરેલું એ મિસ્ટર અભયસિંહ ચુડાસમાએ કરેલું એટલે એ લોકોએ આ બધી મહેનત કરીને આની અંદર 1163 સાક્ષીઓને ભેગા કર્યા ચાર્જશીટ બન્યું હશે સપ્લિમેન્ટરી ચાર્જશીટો બન્યા અને કલમો બધી 302 307 એક્સપ્લોઝિવ એક્ટ આ બધી લગાડવામાં આવી અને આના આધારે જે પાવાગઢના જંગલોમાં અને કેરાલાના વાઘમોડના જંગલોમાં જે તાલીમ લઈને આતંકવાદીઓ આવ્યા હતા એમને માટે સજા કરવાની મહેનત કરવામાં આવ્યું અને એ ટીમે કામ પૂરું કર્યું ચુડાસમા સાહેબ હેમંત રોય એના પછીની વાત આવે છે એમાં માનનીય ધ્રુવ સાહેબ મિતેશ અમીન અને અમિત પટેલ આ લોકોની ટીમે પછી એના પછીનું પાયાનું કામ કર્યું એટલે આમાં આજે જે ચુકાદો આવે છે એમાં પ્રમાણે મારા નોલેજ પ્રમાણે 28 વ્યક્તિઓને પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યો સાહેબ જે પુરાવાના આધારે નિર્દોષ છૂટે છે પરંતુ જે હવે આરોપીઓ બાકી છે શું લાગે છે કયા પ્રકારની સજા આ લોકોને થવી જોઈએ મારી સમજ તો એવી છે હું માનવ અધિકારવાદી છું પણ છતાં પ્રાણદંડનો આમ વિરોધી છું પણ છતાં કહું કે જે માણસ નિર્દોષ માણસોને જીનોસાઇડ કહેવાય આના માટે માનવ અધિકારનો શબ્દ છે જીનોસાઇડ જેની જોડે કોઈ વેર નથી જેની જોડે કોઈ દુશ્મનાવટ નથી માત્ર આતંક ફેલાવવા એક પર્ટિક્યુલર ધર્મના માણસો છે એ રીતે હુમલો કરવામાં આવે અને સૌથી વધારે નિંદનીય બાબત એ છે કે હોસ્પિટલમાં બોમ્બ મૂકવામાં આવે ફોરેનમાં ચર્ચમાં કે આમાં હુમલા થાય છે મસ્જિદોમાં પણ દવાખાનામાં બોમ્બ બ્લાસ્ટ થયો એ ભારતની આ કમનસીબ ઘટના છે એટલે આ લોકોને 49 જણને જો ખરેખર ઓફેન્સ હોય તો બધાને કાં તો જન્મટીપને કાં તો ફાંસીની સજા કરવી જોઈએ કારણ કે આને લીધે દાખલો બેસે લોની ઇફેક્ટ ડિટરન્ટ હોવી જોઈએ ડિટરન્ટ મતલબ ભયોત્પાદક જેને લીધે ભય ઉત્પાદન થાય અને એ લોકોને ખબર પડે કે ભાઈ બોમ્બ બ્લાસ્ટ કરીશું તો આજે ને કાલે પકડાઈ જઈશું અને ફાંસી થશે જે બીજા લોકો કે આતંકવાદીઓ છે જે ભાગી ગયા છે આમાં ધારો કે પાકિસ્તાનમાં છે ભટકલ કે બીજા એ લોકો મળી નથી આવતા કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ગુનેગારોને બદલવાની ટ્રીટી એટલે સમાધાનની સંધિ નથી તો એવા સંજોગોમાં પણ આપણી આપણા રોવાળા હોય અથવા તો સીબીઆઈ એના ફોરેન એજન્સીવાળા એ લોકોને ત્યાં પણ આપણે જ્યારે પેલા આણે કર્યું હતું આપણા જનેવાલા બાગ પછી પેલા મદનલાલે એમણે ત્યાં જઈને એમણે મારી નાખેલા એવી રીતે આ લોકોને છોડવા ના જોઈએ કારણ કે આ દેશ વિરુદ્ધનો હુમલો છે માનવતા વિરુદ્ધનો હુમલો છે અને જે લોકોને કોઈ લેવા દેવા નથી એવા આ કાયરતાપૂર્ણ હુમલો છે તમારામાં બહાદુરી હોય તો સરહદ પર આવીને લડો એ તો છે નહીં એટલે ટૂંકમાં આને વધુમાં વધુ ઘનિષ્ઠ સજા થવી જોઈએ અને એની ભયોત્પાદકતા રહેશે તો જ આખી મહેનતનું પરિણામ ઉપજશે કારણ કે આ કેટલો જૂનો ટ્રાયલ ચાલે તો 12-13 વર્ષે ચુકાદો આવે એમાં વધુમાં વધુ સજા પડે તો જ એ વસ્તુ એક ભારતના નાગરિક તરીકે મને સંતોષજનક લાગશે આ હતા જાણીતા વકીલ તેમનું સ્પષ્ટપણે માનવું છે માનવતા અધિકારને પણ તેઓ માને છે પરંતુ જે પ્રકારેની સ્થિતિનું નિર્માણ થયું હતું અને જે નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો તેથી વકીલો પણ માની રહ્યા છે જાણીતા લોયરો પણ માની રહ્યા છે કે આ પ્રકારના ગુનેગારોને સખતમાં સખત પ્રકારની સજા થવી જોઈએ ધર્મેન્દ્ર કપાસી TV9 અમદાવાદ